નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જીનલ રાઠોડ ભૂલકાસાગર વિદ્યાભવનમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગુજરાતીમાં પાઠ બાર નવા વર્ષના સંકલ્પો આ પાઠ આપણે આજે સમજવાનો છે એટલે કે નવા વર્ષે આપણે કયા કયા સંકલ્પો કરીએ એ આજે જોવાનું છે પરંતુ એ જોતા પહેલાં આપણે આપણા લેખકનો થોડો ટૂંકમાં પરિચય જોઈને પછી આપણા પાઠનો થોડો ટૂંકમાં પરિચય જોઈને આપણા પાઠ તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આપણા લેખકનું નામ છે બકુલ ત્રિપાઠી જેમનો જન્મ સત્યાવીસ અગિયાર ઓગણીસો ને અઠ્યાવીસના રોજ થયેલો છે જ્યારે તેમનું અવસાન એકત્રીસ આઠ બે હજાર છના રોજ થયેલું હતું બકુલ પદ્મણી શંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા એટલે કે તેઓ રહેવાસી ક્યાંના હતા નડિયાદના હતા અને બકુલ પદ્મણી શંકર આ શું છે એમનું આખું નામ છે તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા એટલે કે વાણિજ્ય સંચાલન જે ધોરણ બારમાં જે સબ્જેક્ટ આવે છે જે વિષય છે કયો તો કે શોર્ટમાં એને બી એ કહેવાય પરંતુ આમ જોઈએ તો વાણિજ્ય સંચાલન એ એક વિષય જ છે એના એ અધ્યાપક એટલે કે શિક્ષક હતા સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એણે વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમને હાસ્ય નિબંધ સર્જ્યા હતા એટલે કે સમકાલ એટલે કે જે હાલનું જે રાજકારણ છે એ અને રોજિંદા વ્યવહારમાં જે કંઈ પણ સામગ્રી આપણે જરૂર પડતી હોય જે કંઈ પણ વાતો કરતા હોઈએ તે બધી વાતોને અહીંયા સામગ્રી એટલે કે એ બધી વાતોને અહીંયા ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને એટલે કે એના દ્રષ્ટિબિંદુથી જોઈને કે કઈ કઈ બાબતોની આપણે ડેઈલી એટલે કે દરરોજ વાતો કરતા હોઈએ છીએ તેનું સારી રીતે અહીંયા હાસ્ય નિબંધ સર્જ્યો છે સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહો છે એટલે કે સચરાચર અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહો છે વર્તમાન પત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ લોકપ્રિય બની હતી એટલે કે વર્તમાનપત્રોમાં જે રોજબરોજની બનાવો બનતા હોય એ બધી વાર્તને અહીંયા સ્પર્શીને અને એ પણ હાસ્ય કટાક્ષમાં અહીં લોકપ્રિય રીતે બનાવી છે એટલે કે અહીંયા લખેલું છે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણા પાઠનો થોડો ટૂંકમાં પરિચય સમજીએ સંકલ્પ કરવો પણ પાળી ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું માનવ સ્વભાવની આ એક નબળાઈ છે એટલે કે સંકલ્પ તો કરી નાખે કે હા હું આ કામ કરવાનો જ છું અથવા તો હું આ કામ કરી ન જ એવો સંકલ્પ એટલે કે એક પાકો નિર્ણય લઈ લઈએ મનને એક અથવા તો બીજા બહાને આપણે શું કરીએ મનાવ્યા કરીએ કે નહીં આ કામ હું આજે નહીં કરું એટલે કે આજે આપણે કોઈ પણ બાબતનો નિર્ણય લીધો હોય કે આજે આખા દિવસમાં હું મારું આ ગુજરાતીનું હોમવર્ક શું કરી નાખીશ પૂરું કરી નાખીશ પણ આપણે મનને શું કરીએ મનાવ્યા કરીએ કે નહીં અત્યારે નથી કરવું હવે પહેલાં હું જમી લઉં પછી હું કરી નાખીશ પછી એમ વિચાર કરે કે હવે હું રાતે ફ્રી થઈને કરી નાખીશ તો ટીવી જોવા માટે બેસી જાય એમ એક પછી એક કંઈક ને કંઈક બહાને આપણે મનને શું કરતા હોઈએ મનાવ્યા કરતા હોઈએ આ એક માનવ સ્વભાવની શું છે નબળાઈ છે એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે એટલે કે આ જે નબળાઈ છે એને કેન્દ્રમાં રાખી છે એટલે કે આ નબળાઈની બાબતને મુખ્ય રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે ક્યારેક ગણિત માંડીને ક્યારેક ફિલસુફી લડાવીને ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે એટલે કે ક્યારેક કોઈકનું ગણિત માંડ્યું છે અથવા તો કોઈક ફિલોસોફીની વાત કરેલી છે એટલે કે કોઈ બીજાની વાત કરીને પોતાના મનને શાંત કરતા હોય તેવી વાત કરેલી છે ક્યારેક તંગ એટલે કે ક્યારેક તરંગ લગાવ્યા છે ક્યારેક એવા તુક્કા ચગાવ્યા છે એટલે કે ક્યારેક કોઈ બાબતોથી એવો નિર્ણય લઈ લીધો છે તો ક્યારેક સંવાદોની શું ચલાવી છે આતશબાજી ચલાવી છે એટલે કે ઉડાડી છે ક્યારેક ખોટી ખોટી વાતો કરીને પણ શું કર્યું છે મનને શાંત કર્યું છે લેખકે આ બધી જ બાબતો પરથી એક સરસ મજાનું હાસ્ય અહીં જન્માવ્યું છે સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને સંકલ્પો ફળશે એવા સ્વપ્નોમાં રાચતા રહીને લેખકે આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે એટલે કે સંકલ્પ ન કરવો અને સંકલ્પ પણ શું થતો નથી ટકતો નથી એમ કહીને સંકલ્પો અહીંયા ઘણા બધા કરેલા છે પરંતુ સંકલ્પો ફળશે એવા સપનો એટલે કે એવા સપનામાં રહીને લેખક શું કરે છે અહીંયા આખા પ્રશ્નને એક હળવો વળાંક આપ્યો છે તે અહીં નોંધપાત્ર છે એટલે કે આખા પાઠમાં નવા વર્ષના સંકલ્પો લેખક કેવી રીતે કરે છે તેની વાત કરેલી છે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ તરફ આગળ વધીએ નવા વર્ષના સંકલ્પો આજથી આજથી આખું વર્ષ વહેલું ઉઠવું છે છે પહેલો સંકલ્પ કરે કે કે એટલે આ બેસતા વર્ષથી લઈને મારે આખું વર્ષ શું ઉઠવાનું છે મારે વહેલા ઉઠવાનું છે હવેથી નિયમિત નોંધપોથી રાખવી એટલે કે હવેથી હું દરરોજની નોંધપોથી રાખીશ કે કયું કાર્ય મારે ક્યારેય કરવું આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં ત્રીજો સંકલ્પ લે છે ત્રીજો નિર્ણય લે છે કે આજ પછી મેં કસરત ન કરી હોય તે દિવસે મારે શું કરવાનું જમવાનું નહીં કદી ચા ન પીવી એટલે કે ક્યારેય મારે ચા નથી પીવાની હંમેશા દોઢ કલાક કાંતવું એટલે કે હંમેશા દોઢ કલાક ચાલવાનું ચાલવાનું ને ચાલવાનું જ ત્રણ કલાક વાંચવું વાંચવું ને વાંચવું જ અને ફરજિયાત દિવસમાં ત્રણ કલાક વાંચવાનું વાંચવાનું ને વાંચવાનું જ રોજ ગીતાનો એક એક શ્લોક એટલે કે રોજ ભગવદ્ ગીતામાંથી એક એક શ્લોક લઈને બોલવાનો જ એક શ્લોક તો સમજવાનો અને જીવનમાં ઉતારવાનો પાયે પાયનો વ્યવસ્થિત હિસાબ એટલે કે કોઈ પણ વ્યક્તિ મને પૈસા આપે તો તે પૈસાનું સારો સદુપયોગ કરવાનો અને પાયે પાયનો શું રાખવાનો હિસાબ રાખવાનો કે એટલા પૈસા મેં આ જગ્યાએ વાપર્યા અને હવે એટલા પૈસા બચ્યા છે એ મેં આ જગ્યાએ વાપરી નાખ્યા છે એવો પાયપાયનો રૂપિયા રૂપિયાનો શું રાખવાનો મારે એવો વ્યવસ્થિત હિસાબ રાખવાનો તો આ હતા આપણા ઉપરના નવા વર્ષના લેખકે કરેલા સંકલ્પો આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે એટલે કે આખા સમાજના લોકોમાં જે દિવસે આ મંત્રોનું શું કરે પહેલાં મનોમન નિર્ણય તો કરી નાખે મનોમન શું કરી નાખે સંકલ્પ કરી નાખે નવા વર્ષે સંકલ્પ કરે જેથી આખું વર્ષ કેવું જાય એ સંકલ્પ પર ટકી રહેવાનું હોય એટલે શું કહે છે કે આખો સમાજ બેસતા વર્ષના દિવસે શું કરતો હોય આવા બધા મંત્રોનું મનોમન ઉચ્ચારણ કરતો હોય ત્યારે સમજી જવાનું કે તે દિવસે શું છે બેસતું વર્ષ છે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે એટલે કે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કેવું છે કવિઓને એકદમ ગાંડા તૂર બનાવી દે એટલે કે લેખકોને લખવા માટે કવિઓને લખવા માટે મજબૂર બનાવી દે એવી ચાંદનીનું વાતાવરણ હોય છે તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે એટલે કે તેવી જ રીતે બેસતા વર્ષના દિવસની આ હવા પણ સામાન્ય જનો એટલે કે સામાન્ય માણસોના મનમાં કંઈક નવો ચમકારો લાવે છે આપણને એકદમ બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે એટલે કે ત્યારે આપણને એમ લાગે છે કે આપણે શું બની જવું છે એકદમ જ તે બુદ્ધ મહાવીર વિવેકાનંદ અને નેપોલિયન જેવા વ્યક્તિ બની જવું છે એટલે કે બેસતા વર્ષના દિવસે આપણને એટલો બધો ઉત્સાહ આવી જતો હોય છે જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે એટલે કે જીવનના વર્ષો આજે આપણે જીવન જીવી રહ્યા છીએ એનું એક એક વર્ષ નિરર્થક એટલે કે કોઈ પણ અર્થ વગરનું સરી જતું હોય છે એટલે કે વીતી જતું હોય છે અને એકદમ કંઈક કરી નાખવું કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે એટલે કે આમાં એક આપણને અચાનક જ તે એમ થતું હોય છે કે આપણે શું કરવું છે કંઈક કરી નાખવું છે એટલે કે જીવનમાં કંઈક બનવું છે અને શું પછી અચાનક જ પાછો બીજો વિચાર આવે કે નહીં હવે તો કંઈક ને કંઈક તો જરૂર કરવું છે જીવનમાં જરૂર આગળ વધવું છે દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીરરસમાં પલટાઈ જાય છે એટલે કે વીરરસમાં એટલે કે દિવાળીનો ઉત્સાહ પણ હોય અને સાથે સાથે સંકલ્પો કર્યા હોય તેનું દુઃખ પણ હોય એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે એટલે કે આપણી આંખોમાં એક અલગ ચમક આવે અને આપણે કોઈ ધન્ય પડે શું વિચાર કરી નાખીએ શું સંકલ્પ કરી નાખીએ કે મારે મારી આત્માને સુધારવાની છે આજથી રોજ આ કરવું હવેથી કદી આ ન કરવું અને આપણે શું વિચાર કરી બેસીએ કે આજથી રોજ આ કામ કરવાનું અને આ કામ નહીં કરવાનું પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતાં જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી શું કહે છે કે પણ સંકલ્પોની મજા જ એવી છે કે આપણને સંકલ્પ કરવામાં તો મજા આવે એટલે કે મનોમન આપણે સંકલ્પ તો કરી નાખીએ પણ આપણને પાળવાની જરાય મજા આવે નહીં કેમકે આપણે સંકલ્પો એવા કર્યા હોય કે જે એ કામ આપણે ક્યારેય ન કર્યું હોય તે કામ આપણે આ સંકલ્પો દ્વારા કરવું પડતું હોય છે માટે આપણને સંકલ્પો પાળવા નથી ગમતા દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો જોઈએ એટલે કે લેખકને કોઈએ શું કીધું ઉદાહરણ તરીકે દાખલા તરીકે એમને કોઈકે એમ કીધું હતું કે મને જ એક બેસતા વર્ષે કોઈ એક વ્યક્તિએ મને સલાહ આપી હતી કે આત્મ સુધારણા માટે એટલે કે મારી આત્માને સુધારવા માટે સારા સારા વિચારો કરવા માટે મારે શું કરવું પડે કંઈક એક ઊંચો સંકલ્પ કરવો પડશે વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ સાતને બદલે પાંચ વાગ્યે ઉઠું તો વર્ષે મારા બોતેર કલાક બચે ને પચાસ વર્ષનું ઉઠવાનું બચે હવે શું વિચાર કરે છે અહીંયા કે જો હું વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને એટલે કે હું રોજ જે સાત વાગે ઉઠું છું એના બદલે મારે કેટલા વાગે ઉઠવાનું છે પાંચ વાગે ઉઠવાનું છે તો વર્ષે મારા કેટલા કલાક બોતેર કલાક બચે અને સાથે એ બોતેર કલાક તો બચે પરંતુ પચાસ વર્ષ ઉઠવાનું પણ શું થાય તેમાં બચે એટલે કે આવું ગણિત લગાડે છે આ બે કલાકનું એ શું લગાડે છે એવું ગણિત લગાડે છે ને પચાસ વર્ષની જિંદગીમાં છત્રીસ હજાર કલાક બચે અને પછી શું વિચાર કરે છે કે આ મારા પચાસ વર્ષની જિંદગીમાં હું મારા છત્રીસ હજાર કલાકને શું કરી લઉં બચાવી લઉં એટલે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો મબલક વધારો થાય એટલે કે હું બે કલાક જો વહેલા ઉઠું તો મારી જિંદગીમાં ચાર વર્ષ જેટલો મબલક એટલે કે ખૂબ જ વધારો થાય એટલે કે મારા આ જીવન જીવવાના વર્ષોમાં હું વધારો કરી શકું આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના પાંચ થી મોડા ઉઠવું નહીં એટલે કે આ વિચારથી ભોળવાઈને લેખક શું કરી નાખે છે સંકલ્પ કરી નાખે છે બસ હવે કોઈ દિવસ મારે પરોઢના પાંચ થી મોડા ઉઠવું નહીં એટલે પરોઢના એટલે કે સવારના પાંચ થી મારે ક્યારેય હવે મોડું ઉઠવું નથી એવો સંકલ્પ કરી નાખે છે બેસતા વર્ષને દિવસે તો જાણે પાંચ વાગ્યે ઉઠાયું પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો સાડા સાતે જ ઉઠ્યો એટલે કે બેસતા વર્ષના દિવસે તો ક્યારે ઉઠે છે પાંચ વાગે એમનાથી ઊઠી જવાય છે એટલે કે ત્યારે તો બધા લોકો બેસતા વર્ષના દિવસે તો વહેલા જ ઉઠતા હોય છે પરંતુ હવે એ દિવસના થાકને લીધે અને બીજની સવારે તો સાડા સાતે જ ઉઠ્યો એટલે કે એ દિવસને લીધે હું શું થઈ ગયો હતો થાકી ગયો હતો સવારના પાંચ વાગ્યાનો ઉઠ્યો હતો એટલે હું થાકી ગયો હતો એટલે મેં શું કર્યું કે બીજની સવારે એટલે કે ભાઈ બીજની સવારે હું કેટલા વાગે ઉઠું છું સાત વાગ્યે જ ઉઠ્યો કેમ કે બીજા દિવસનો જે થાક હતો એને લઈને બીજની સવારે મારાથી સાડા સાત વાગ્યે જ ઉઠાયું પછી પાચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય પછી શું મનમાં નિર્ણય કરે છે કે પાચમ એટલે કે લાભ પાચમ સુધી તો શું કહેવાય કે જાણે દિવાળીનો તહેવાર જ ચાલી રહ્યો છે એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં એટલે કે દિવાળીના દિવસે મેં સંકલ્પ કર્યો હતો એટલે કે હવે દિવાળી સુધી હું મોડો ઉઠું તો મારે કાંઈ વાંધો લાગવો જોઈએ નહીં કેમ કે પાંચ પાચમ સુધી તો શું કહેવાય દિવાળી જ કહેવાય એવું એ મનોમન નિર્ણય કરી નાખે છે અને વિચારી બેસે છે કે હવે મારે પાંચ વાગે દિવાળી સુધી ઊઠવું નથી શું ઉઠવું છે મારે હવે હું મોડો ઉઠવું તો પણ કંઈ વાંધો નથી છઠને દિવસે પાંચ વાગ્યે જ ઉઠવું તું પણ બન્યું એવું કે બીજે દિવસે પાંચ વાગ્યે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના દોઢ સુધી ઊંઘ જ ન આવી એટલે કે છઠના દિવસે એવું થાય છે કે પાંચ વાગે નિર્ણય કરી લીધો કે મારે પાંચ વાગે તો ઉઠવાનું જ છે પણ બને એવું કે બીજે દિવસે મારે પાંચ વાગ્યે ઉઠવાનું છે ઉઠવાનું છે એવો નિર્ણય કરીને એટલે કે એક ધારું મનમાં બોલીને કે મારે પાંચ વાગે ઉઠવાનું છે ઉઠવાનું છે મનમાં એક ધારો બોલ્યા કરે અને એની ચિંતામાં ને ચિંતામાં એમને શું થાય છે નીંદર નથી આવતી અને આ ચિંતામાં ને ચિંતામાં રાતના કેટલા વાગી જાય છે દોઢ વાગી જાય છે અને દોઢ વાગ્યા સુધી તેમને નીંદર નથી આવતી આથી છઠની સવારે પણ આઠ વાગ્યે ઉઠાયું એટલે કે દરરોજ ઉઠે છે એનાથી મોડું ઉઠાય છે કે હવે કેટલા વાગી ગયા સવારના આઠ વાગી ગયા છતાં સાતમના દિવસે તો સંકલ્પ તાજો કરીને એલારામ ગોઠવ્યો ખરો એટલે કે છતાં સાતમના દિવસે તો એણે પાક્કો નિર્ણય જ કરી લીધો કે હવે મારે કેટલા વાગે આલારામ મૂકી દેવો છે હું આ પાંચ વાગ્યાનો આલારામ મૂકીને જ સૂઈ જઈશ જેથી આલારામ વાગશે તો હું સવારે જાગી જઈશ પણ બીજે દિવસે સાડા આઠે જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવ્યો હતો એટલે કે પણ બીજા દિવસે સાડા આઠ વાગે ઉઠે છે ત્યારે એમને ખબર પડે છે કે આ ઘડિયાળનો કાંટો તો મેં ખોટો ગોઠવ્યો હતો એટલે કે મેં ખોટો સમય ગોઠવીને અલારામ મૂકી દીધો હતો પછીને દિવસે આલારામ ગોઠવતા ધ્યાન રાખ્યું એટલે કે એ દિવસે જે ભૂલ થઈ હતી એ દિવસની ભૂલ મેં બીજે દિવસે ન કરી એટલે કે આલારામ ગોઠવતા મેં શું કર્યું ધ્યાન રાખ્યું એટલે કે બરાબર સમય ચેક કરીને કાંટો ચેક કરીને પછી જ તે મેં આલારામ મૂક્યો તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું શું થયું તો હવે શું થાય છે કે સમય તો એને બરાબર ગોઠવ્યો પણ હવે થાય છે એવું કે એ સમય પ્રમાણે એ ઉઠી શકતા નથી એટલે કે ઘડિયાળ શું થઈ ગઈ બગડી ગઈ માટે એ ઉઠી ન શક્યા અને વહેલા ન ઉઠાયું એટલે કે એનાથી વહેલા નથી જગાતું એટલે કે ત્યારે પણ ઘડિયાળ બગડી ગઈ અને વહેલા ન ઉઠી શક્યા કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું એટલે કે પૂનમ સુધી છઠ તો હતી જ તે સાતમ જેવું થઈ ગયું હતું પણ પછી પૂનમ સુધી કાર્તિકી પૂનમ સુધી ઘડિયાળનું આ સમારકામ ચાલ્યું એટલે કે દુકાનદારે કાર્તિકી પૂનમ સુધી આ ઘડિયાળનું સમારકામ ચાલુ રાખ્યું હતું વધ પડવાની રાત્રે ગોઠવ્યું એટલે કે જ્યારે પૂર્ણિમા પછી પડવાના દિવસે એને શું મળી જાય છે ઘડિયાળ મળે છે ત્યારે એ રાત્રે ફરીથી સમય ગોઠવે છે પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે અઢી વાગ્યે જ તે ઘડિયાળ બંધ પડી ગઈ પછી શું થાય છે કે હવે એ ચાવી આપવાનું શું કરે છે ભૂલી જાય છે પહેલાં તો એણે સમય સરખો ગોઠવી દીધો બધું સરખું થઈ ગયું ઘડિયાળનું સમારકામ પણ સરખું થઈ ગયું અને પડવાની રાત્રે પછી ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે અઢી વાગ્યે જ તે શું થઈ ગઈ ઘડિયાળ બંધ પડી ગઈ અને એ ઘડિયાળ બંધ પડી જતાં રાત્રે અઢી વાગ્યે જ તે ઘડિયાળ બંધ પડી અને હું સવારે વહેલો ન જાગી શક્યો એટલે કે મેં ઉત્સાહમાં ને ઉત્સાહમાં સંકલ્પ તો કેવો કરી નાખ્યો હતો ખૂબ મોટો સંકલ્પ કરી નાખ્યો હતો કેમ કે એને એના જીવનના કેટલા વર્ષ તો કે ચાર વર્ષ જેટલો મબલક વધારો કરવાનો હતો જેથી આ વહેલા ઉઠવાના આ બધા જ પ્રયત્નમાં કેવા જાય છે તેઓ નિષ્ફળ જાય છે પરંતુ આ ઘડિયાળમાં આલારામ મૂકવાના લીધે એમનો આ સંકલ્પ પણ ટકી શકતો નથી